नमस्कार खेडूत मित्रों, एचपीएम केमिकल्स एंड फर्टिलाइजर्स लिमिटेड माथी हूँ रिकी नगारा, सेल्स एक्जीक्यूटिव सुरेंद्रनगर हेडक्वार्टर। ई समाधान कार्यक्रम में आप सभी नु स्वागत करूँ छू। आज आप मगनी खेती पद्धति विषे विगतवार चर्चा करीशू, तो चलो चालू करिए। मगनी गुजरात में टोटल खेती 2 लाख हेक्टर जेटली थाय छे अने खेडूत माटे एक खूबज अगत्यनो रोकड़ियो पाक पण गणी शकाय छे। तो मग माटे जमीननी तैयारी उनाळामां ऊંડું હળ ચલાવવું અને શક્ય હોય તો 1 હેક્ટરે 8 થી 10 ટન જેટલું છાણિયું ખાતર પણ નાખી શકાય છે। બીજું કે એમાં પાયાના ખાતરમાં 20 કેજી નાઇટ્રોજન, 40 કેજી ફોસ્ફરસ અને 20 કેજી સલ્ફર ખાતર આપણે પાયામાં નાખવાનું હોય છે। બીજું કે મગ માટેની સુધારેલી જાત K851 અને ગુજરાત મગ 4 નંબરની વેરાયટી સુધારેલી જાતો છે। ચોમાસામાં ખરીફ સિઝનમાં વાવેતરનો સમય 15 જૂનથી લઈને 15 જુલાઈ સુધી ખૂબ જ સરસ સારો એવો ટાઈમ છે કે જેમાં મગ આપણે વાવી શકાય છે। મગમાં બીજ માવજત માટે એચપીએમ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડનું ટેગો કે જે કેપ્ટન 75% WS ફોર્મ્યુલેશનમાં આવે છે તે તમે પર કેજી દીઠ 5 ગ્રામ પ્રમાણે બીજનો પટ આપી શકાય છે। બીજનો દર મગના પાકમાં 1 હેક્ટરે 20 કેજી જેટલો રાખવામાં આવે છે અને એમાં વાવેતર અંતર 2 હાર વચ્ચેનું વાવેતર અંતર 45 સેન્ટીમીટર હોય છે અને 2 છોડ વચ્ચેનું અંતર 7 થી 10 સેન્ટીમીટર રાખવું જરૂરી છે। નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો મગના પાકમાં શરૂઆતના મહિના દિવસ સુધી મગના પાકને નિંદામણથી ફ્રી રાખવા માટે આપણે ખલીસી નામની દવાનો 25 ml થી લઈને 30 ml સુધી પર પંપ દીઠ આપી શકાય છે, જેથી કરીને ઊભા પાકમાં ઊભા પાંદના ટોટલ નિંદામણનો નાશ થાય છે। જીવાત નિયંત્રણની વાત કરીએ તો મગમાં ખાસ કરીને ચૂસિયા પ્રકારની જીવાત આવે છે કે જે લીલા તડતડિયા, સફેદ માખી, મોલો મચ્છી એ બધા જીવાતને હાઈમિડા 10 ml પર પંપ અને થાયોમિથોક્ઝામ એટલે 7 સ્ટાર કરીને એચપીએમ કંપનીમાં આવે છે તેનો 10 ગ્રામ લેખે પર પંપે તમે છંટકાવ કરો તો ચૂસિયા પ્રકારની જીવાતમાં સારું એવું રિઝલ્ટ મળે છે। પછી રોગ નિયંત્રણની વાત કરીએ તો એચપીએમમાં સ્ટફ કરીને એક દવા આવે છે કાર્બન નેજિમ પ્લસ મેન્કોજેબ, તેને 25 થી 30 ગ્રામ પર પંપનો છંટકાવ કરવાથી મગના પાકને રોગમુક્ત પણ રાખી શકાય છે। જો આવી રીતે મગની ખેતી કરવામાં આવે તો ખૂબ જ સારું ઉત્પાદન મળે છે તેમજ એક સારું એવું મગની ક્વોલિટી જળવાય છે। તો આશા કરું છું તમને આ વિડીયો એક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ, તેથી જય ભારત, અસ્તુ।